श्रीवासुदेव विमलामृत धाम वासम नारायणं नरकतारण नामधेयम् श्यामं सितं विभुजमेव चतुर्भुजं च त्वं भक्तिधर्मतनयं शरणं प्रपद्ये त्वं भक्तिधर्मतनयं शरणं प्रपद्ये ओ ईश्वर भजिए तूने मोटू छे तुझे ना गुण तारा नित्य गाई थाई अमारा काम हेतला विहसाव तू सदा राख दिल साफ भूल कदी करिए हमें तो प्रभु कर जे माफ तो प्रभु कर जे माफ। बोलो श्री स्वामी नारायण भगवान नी जय। श्री नरनारायण देवनी जय। श्री रेवती बलदेव जी हरि कृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। वाला भक्तजनों, खूब ज पवित्र अने सुंदर अधिक मासनी अंदर दररोजनी डेली कथा दररोज सांजे 7:30 थी 8:30 वाग्या सुधी आपने सांभळीए छीए। सद्गुरुवर्य गुणदत्तानंद स्वामी पोतानी 5 प्रकरणनी वातोनी अंदर जे सुंदर अद्भुत पोताना शिष्यमंडळनी सामे अथवा तो गामोगामथी पधारेला हरिभक्तोनी सामे जे वातो करी हती ए ज वातोने संतोए अने मोटा हरिभक्तोए याद राखी अने लखी लीधेली ए उपदेशामृतनी सुंदर आध्यात्मिक वातो कि जे वातोने सांभळीने भलभला मनुष्य पण मोक्षना मार्गे चालवा मांडे पापनो पंथ मुकी भगवानना मार्गे वळी जाय भगवानी मूर्तिना सुखे सुखिया थाय। खराब विचारोथी जेनुं मन भरेलू छे एवा व्यक्तिओ जो कदाच भूलमां पण आ वातो सांभळे तो पण एना मन अंतःकरणनी अंदर एक आशानी अने एक पवित्रतानी किरण स्फूरी निकले અને એના માધ્યમથી એના હૃદયની અંદર પરમાત્માનો પ્રકાશ થાય એવી ખૂબ સુંદર ગુણાદિતાનંદ સ્વામીની વાતોની કથા આપણે સાંભળીએ છીએ। વચ્ચે થોડાક દિવસો થોડીક નાદુરસ્તીને કારણે કથાને આપણે અટકાવી હતી, પણ અમારા અનુજ ગુરુબંધુ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીએ ખૂબ જ સુંદર પોતાની સરળ શૈલીની અંદર ખૂબ જ ઊંડાણપૂર્વક અને એકદમ જ્ઞાનસભર વાણીમાં આ વાતોને આગળ ધપાવી હતી અને એનો લાભ આપણે સૌએ લીધો હતો। આવો આજના દિવસે ફરીવાર પાછા હરી જોઈન્ટ કરીએ અને ટુ બી કન્ટિન્યુ કરીએ અને જે જ્યાંથી આપણે વાત પહોંચ્યા છીએ 50મી વાત ત્યાંથી આપણે વાતની શરૂઆત કરી। સ્વામી આપણને શું કહેવા માંગે છે એને આપણે ટૂંકમાં સમજીએ અને કથાનો આપણે આનંદ લઈએ। આપણી પરંપરા પ્રમાણે સૌ પ્રથમ સૌ ભેળા મળીને બોલીશું, સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે। પછી સ્વામીએ વાત કરી છે, આ તો બળિયા છે તે ગમે તેવી વાસના હશે તો પણ અંતકાળે હિરજની પેઠે નસ્તર મારીને દેહની ખબર રહેવા દેશે નહીં, તે વાસના ટાળી નાખે એવા છે। બહુ સરસ વાત કરી સ્વામી। કહે છે કે આ તો બળિયા છે, એટલે આ એટલે કોણ? આપણને મળેલા ભગવાન સ્વામિનારાયણ એ તો બળિયા છે। અરે એમ, ભગવાન સ્વામિનારાયણ એકલા જ નહીં, ભગવાન સ્વામિનારાયણનું ભજન કરનારા તમામ સંતો, તમામ ભક્તો, આ બધા જ બળિયા છે। બળિયા એટલે કેવા બળિયા છે?
તો જો અંતકાળે વાસના હશે તો પણ હિરજીવની પેઠે નસ્તર મારીને પણ હિરજીની પેઠે નસ્તર મારીને પણ હિરજી કરીને સુતાર જે આપણા સંપ્રદાયની અંદર પ્રસિદ્ધ પ્રસંગ છે કે હિરજી સુતાર એ પોતે ભગવાનનો ભગત હતો, શ્રીજી મહારાજનું ભજન કરતો, મહારાજના શરણે હતો એટલે એની તમામ ચિંતા ભગવાનને જ રહે, એનો અંધકાર આવ્યો પણ થોડીક દેહમાં વાસના હતી. ભક્તજનો, તમામ જીવ પ્રાણી માત્રને છેલ્લે જો ક્યાંય પણ મન અટકતું હોય ને તો એ દેહની આસક્તિમાં મન અટકે છે. દુનિયાના તમામ દુનિયાવી પદાર્થમાંથી મન પાછું વળી જાય પણ છેલ્લું એનું બંધનનું સ્થાન જો કોઈ રહે તો એ દેહ રહેતો હોય છે. અને એટલા માટે જ ભક્તજનો મોટા સંતોએ દેહાધ્યાસ છૂટે, દેહાશક્તિ છૂટે એના માટે ભગવાનને પ્રાર્થના એવી કરી છે. સદગુરુ શુકાનંદ સ્વામી શ્રીજી મહારાજનો ડાબો હાથ કહી શકાય, શ્રીજી મહારાજના લહિયા કહી શકાય. શુકાનંદ સ્વામીને પર શ્રીજી મહારાજ રાજી થયા, કહ્યું માંગો સ્વામી માંગો, તમે જે માંગો એ અમે તમને આપીએ. આ બ્રહ્માંડની અંદર નહીં, અનંત બ્રહ્માંડની અંદર તમે જે માંગો એ વસ્તુ કઈ એવી વસ્તુ હશે કે અમે તમને ન આપી શકીએ? ખુદ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન માંગવાનું કહેતા હોય અને વિચાર કરો ભક્તજનો, શુકાનંદ સ્વામી શું માંગે છે? આ વાતની સાથે એનો સીધો રિલેશન છે, સંબંધ છે, એટલા માટે આ વાત મારે કરવી જોઈએ. શુકાનંદ સ્વામીના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે મહારાજ, જો તમે રાજી થયા હો તો મને તમે એ આપો, જ્યારે મારો અંતકાળ આવે ત્યારે 6 મહિના પહેલાં મારા શરીરની અંદર તીવ્ર જ્વર આવે, જ્વર કહેતા તાવ, એવો તાવ આપજો મહારાજ કે જે તાવના માધ્યમથી મારા શરીરમાંથી રહેલી તમામ આસક્તિ, મારી દેહ અધ્યાસની વૃત્તિ એ તમામ તૂટી જાય, મારી મન બુદ્ધિ ચિત્ત અહંકારની તમામ વૃત્તિઓ છે એ પ્રભુ તમારા ચરણારવિંદની અંદર નિમગ્ન થાય, આસક્ત થાય, પ્રભુ એના માટે મને તમે બીમારી આપજો. ભક્તજનો, તો આ ન્યાયે તમામ જીવ પ્રાણી માત્રને દેહાશક્તિ છેલ્લે આડી આવે છે. મોટામાં મોટી ઘાટી સ્વામી વાતોમાં એ કહી છે, 4 ઘાટીમાંથી 1 ઘાટી દેહાશક્તિની ઘાટી છે. માણસ બધેથી વિરક્ત થઈ જાય, વિખૂટો પડી જાય, પણ દેહથી વિખૂટો ક્યારેય નથી પડી શકતો. એ તો કથા વાર્તા સાંભળી જગતને ખોટું કરીએ, દેહને ખોટો કરીએ, ઇન્દ્રિયો અંતઃકરણને ખોટા કરીએ ત્યારે લઈને કાંઈક દેહમાંથી આશક્તિ છૂટે, બાકી દેહને ખોટો કરવો એ કોઈના હાથની વાત જ નથી. અને એમાંય પણ જો આધ્યાત્મિક માર્ગમાં ન ચાલ્યા હોય એવા જીવ માટે તો દેહાશક્તિ છોડવી એ તો અત્યંત દુર્લભ છે. કારણ કે એને કોઈ કહેવા વાળું જ નથી કે આ દેહ ખોટો છે. જેના માટે મથી રહ્યા છીએ એ દેહ તો એકવાર આ લોકમાં છોડીને જતો રહેવાનું છે. આ દેહ છે એ તો કેવળ પતરાવાળાના સ્થાને છે, એક માધ્યમ છે, એ તો એક સાધન છે. સાધ્ય તત્વ તો કંઈક અલગ છે. પણ ભક્તજનો, કહેવાય ને કે જ્યાં સુધી ખરેખરી વાત કહેનારા કોઈ ના મળે ત્યાં સુધી વાતનું જ્ઞાન થતું નથી. દેહ ખોટો છે, ઇન્દ્રિય અંતઃકરણ ખોટા છે, બધું જ નાશવંત છે. ભક્તજનો, આવી વાતો તો ભગવાનના સાચા એકાંતિક સંતો કરી શકે, ભગવાનના સાચા એકાંતિક ભક્તો કરી શકે. બાકી આવી વાતો શાસ્ત્રોમાં લખેલી હોવા છતાં પણ પ્રકાશિત બહુ થતી નથી, એના ઉપર પ્રકાશ બહુ પાડવામાં આવતો નથી. કારણ કે ભગવાનને મળેલા ન હોય અને ભગવાનની ભક્તિ જેના હૃદયમાં ના હોય એવા તમામ વિદ્વાનો, પંડિતો અથવા તો બીજા કોઈ મોટા વક્તાઓ હોય તો એવો પણ દેહને ખોટો ના કરી શકે, કારણ કે દેહના આધારે તો એને ચાલવાનું હોય છે. પણ ભક્તજનો, આ હિરજી સુતાર પોતે ભગવાનનું ભગત ભજન બહુ કરતો હતો, પણ કહેવાય ને કે છેલ્લી અંતવસ્થા આવે ત્યારે પણ મન છે એ દેહમાં અટકતું હોય છે, અને દેહમાંથી ચોંટેલી મનની વૃત્તિ એને છટકાવવા માટે જો કોઈ નિમિત્ત બનનારું હોય તો એ ભગવાનના સાધુ બનતા હોય છે. અને ભક્તજનો, એવું કહેવામાં આવ્યું છે આપણા સંપ્રદાયની અંદર,
જેને નસ્તર કહેવાય. નસ્તર એટલે પહેલાંના સમયની અંદર ઓપરેશન અને વાઢકાપની જે ક્રિયાઓ કરવામાં આવતી, પહેલાંના સમયમાં કાંઈ અત્યારના જે આધુનિક મોડર્ન ઉપકરણો હોય એવા ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા કાંઈ એ વખતે કાંઈ ઓપરેશનો કરતા નહીં, પણ અત્યંત ઝીણી બ્લેડથી પણ ઝીણું ઝીણું પાનું હોય એવું વાઢકાપનું એક શસ્ત્ર કહેવાય, એનું નામ નસ્તર કહેવાતું. તો નસ્તરના માધ્યમથી એ ઓપરેશન આદિ કરતા. પણ આ હિરજી છે એને જ્યારે ખરેખર મન દેહમાં ચોંટેલું, ત્યારે દેહમાંથી વૃત્તિ તોડવા માટે એવું કહેવાય છે કે ભગવાને કંઈક એવા ઉપાય કરી અને એને નસ્તર એટલે કે એ શસ્ત્ર વગાડ્યું. વગાડ્યું એટલે સહેજ દેહમાંથી દેહમાં દેહને દુઃખ આવે અને દેહને દુઃખ આવે એટલે દેહમાં દુઃખ આવવાના કારણે દેહમાંથી પ્રીતિ તૂટી જાય. અને હિરજી સુતારને પણ ઠાકોરજીએ દેહમાંથી પ્રીતિ તોડાવી અને અંતકાળે ભગવાન સ્વામિનારાયણે દર્શન આપ્યા અને હિરજી સુતારને કહ્યું, હિરજી આવો, તમારો આ લોકની અંદર સમય પૂરો થયો છે, જીવનભર તમે અમારું ભજન કર્યું છે, તો હવે અમે તમને અક્ષરધામમાં તેડવા માટે આવ્યા છીએ. મારા જનને અંતકાળે જરૂર મારે આવવું. સ્વયં શ્રીજી મહારાજ ભક્ત ચિંતામણી ગ્રંથમાં લખે છે, અરે મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું એ ન બદલે એમ સર્વે જનને જણાવવું, બિરુદ મારું એ ન બદલે એમ સર્વે જનને જણાવવું. એ ન્યાય ભગવાન સ્વામિનારાયણ પોતે પહોંચી ગયા અને હિરજી સુતારને અંતકાળે અક્ષરધામમાં લઈ ગયા. અને એટલા માટે જ એ વખતે કદાચ ગુણાતીતાનંદ સ્વામી હાજર હશે, સ્વામીને ખબર હશે, અને સ્વામી એટલા માટે જ એ વાત અહીંયા મૂકી છે, લખી છે કે આપણને જે મળ્યા છે ભગવાન સ્વામિનારાયણ કોઈ સામાન્ય નથી, તો બહુ બળિયા છે. બળિયા એટલે કેવા કહેવાય ખબર છે ભક્તજનો? સમુદ્રની અંદર હજારો પ્રકારની માછલીઓ હોય છે, હજારો નહીં લાખો કરોડો પ્રકારની માછલીઓ. અમે હમણાં બીમાર હતા એટલે સહેજે મોબાઈલની અંદર અલગ અલગ વિડીયોઝ જોતા હોઈએ, કથાના વિડીયો, કોઈ સારા સારા બીજા વિડીયો. તો જે જળની સમુદ્રની અંદરની જે સૃષ્ટિ છે એની અંદર શું શું પ્રક્રિયાઓ અને કેવા કેવા પ્રકારના જીવો પ્રાણીઓ વસી રહ્યા છે એના અમુક વિડીયોઝ અમે જોયા હતા. પણ ખરેખર જોયા પછી એટલું આપણને ભાન થાય ભક્તજનો કે આપણે જે જીવ પ્રાણી માત્ર આ 8 અબજ અથવા તો અત્યારે 8.5 અબજ કે 9 અબજની વસ્તી ગણીએ, પૃથ્વી લોક ઉપર જેટલા જીવો રહે છે ને એના કરતાં તો અનંત ગણા વધારે જીવો, 1-2-5 ગણા નહીં, અનંત ગણા. જો એવું માનીએ કે 8 અબજની વસ્તી પૃથ્વી લોક ઉપર રહેતી હોય અને તમામ ઢોર ડાંખર પશુ પ્રાણી પક્ષીઓ જેટલા આપણી નજરે તરે છે એ તમામ જીવ પ્રાણી માત્ર છે, એની ટોટલ કદાચ આપણે ગણતરી કરીએ તો અંદાજ કદાચ 100 અબજની ગણીએ, 100 અબજની ટોટલ જીવની આપણી નજરે આંખે દેખાય છે એવા તમામ જીવ પ્રાણી માત્ર ગણીએ, તો પાણીની અંદર સમુદ્રની અંદર જે તમામ જીવ સૃષ્ટિ છે, તમે માનો કે ન માનો, મારા ટૂંકા રિસર્ચ પ્રમાણે અકોર્ડિંગ ટુ માય નોલેજ અને મારા એક માર્કિંગ પ્રમાણે કહું તો જળની અંદર સજીવ સૃષ્ટિ મિનિમમ 1 કરોડ ગણી છે. કેટલી? જો સૃષ્ટિ ઉપર 100 ગણી હોય તો પાણીની અંદર 1 કરોડ અબજ એટલી સૃષ્ટિ, એટલા જીવો પાણીની અંદર રહેલા છે. કેટલી પ્રકારના જીવો, કલ્પના આપણે ન કરી હોય એટલી પ્રકારના જીવો છે. ત્યારે આપણને શાસ્ત્રોની વાત સાચી લાગે ભક્તજનો. જોકે અત્યારનો માણસ તાર્કિક બુદ્ધિવાળો થયો છે, વડીલો તો થોડુંક પણ શાસ્ત્રોને માને, યુવાનો છે, આજના યુવાનોને ખાસ મારી ટકોર છે. જે પણ યુવાનો એવું કહેતા હોય ને કે નરક 84 કોણે જોઈ છે અને 84 લાખ જાતની યોની એટલે શું, આ લોકમાંથી એકવાર ગયા પછી ક્યાં જવાના કોને ખબર છે, બસ જીવતા છે ત્યાં સુધીની મોજ છે, બસ મોજ કરી લઈએ, મર્યા પછી ક્યાં કોઈએ કાંઈ જોયું છે, આવું કહેનારાને મારી નમ્ર ભલામણ, નમ્ર મારી અપીલ છે કે મહેરબાની કરી અને આવા ખોટી અંધશ્રદ્ધામાં રહેશો નહીં. તમે જે માનો છો કે આ લોકોને છોડ્યા પછી કંઈ છે જ નહીં,
માણસ મરે તે માણસ જ થાય છે, પશુ મરે તે પશુ જ થાય છે, એ વાત ખોટી છે. 84 લાખ જાતની યોનિ એ એકવાર નહીં 7 વાર સાચી છે. જો એ સાચું ના હોય ને ભક્તજનો, તમે જોજો ક્યારેક આ અમુક અમુક પ્રકારના જે આવા વિડીયોઝ હોય એનાથી વૈજ્ઞાનિક લોકો પણ એવું સાબિત કરતા થયા છે કે ના, એક જ પ્રકારના જીવને એક પ્રકારની બોડી ક્યારેય બીજી વાર મળતી નથી. એકવાર આ માણસની બોડી છૂટશે પછી બીજી વાર ક્યારે હાથમાં આવશે એનો કોઈ ભરોસો નથી. કારણ કે કેટલા પ્રકારના જીવો લાઈનમાં ઊભા છે ને. માણસનો દેહ છે ઠાકોરજીએ મોક્ષ પરાયણ થવા માટે, કલ્યાણની પ્રાપ્તિ કરવા માટે આપ્યો છે. હવે એકવાર આત્મથી છૂટી ગયો તો આપણી કેરલેસ છે, આપણી ભૂલ છે, આપણે ભોગવીશું. પણ ભક્તજનો, ભગવાન દયા કરીને જ્યારે મનુષ્યનો દેહ આપણને આપતા હોય છે, એ આ માણસના દેહ કરી અને જો પરલોકનું ભાથું બાંધી લઈએ, આલોકના ભાથા તો દુનિયા આખી બાંધે છે ભાઈ, પશુઓ પંખીઓ તમામ જીવ સૃષ્ટિ આલોકનું ભાથું જ બાંધે છે. કોઈને પણ એવી ભાન નથી કે આપણે પરલોકનું ભોજન સાથે લઈએ. પણ ભક્તજનો, એક માણસને એટલી બુદ્ધિ ઠાકોરજી આપી છે કે જો સંત સમાગમ થશે, સારા સંપ્રદાયની પ્રાપ્તિ થશે, સારા બેકગ્રાઉન્ડની અંદર આવશે, સારું એટમોસ્ફિયર જો મળશે, તો ખરેખર એવો જીવ છે એને પણ કલ્યાણના માર્ગે ચાલવાની બુદ્ધિ જાગશે. અને ભક્તજનો, આપણને એવી બુદ્ધિ જાગી છે એ આપણા બહુ મોટા ભાગ્ય છે. બાકી હું વાત તમને કરતો હતો કે જો સમુદ્રની અંદર જે અનંત પ્રકારના જીવો છે, કેવા કેવા પ્રકારના જીવો, એની ડિઝાઇન, એના શરીરનો આકાર, એના રંગ રોગાન, આપણને એમ થાય કે પાણીની અંદર રહેતા આવા જીવ હોય એની અંદર આટલા બધી આકૃતિઓ વિકૃતિઓ, આટલા રંગ રોગાન ઠાકોરજી શા માટે કર્યા છે, ને અંદર કોણ જોવા જવાનું છે. એકાબીજા જીવ એકાબીજાને ખાઈને પોતે જીવતા હોય, એકાબીજાના આધારે પોતે રહેતા હોય, કેવા એના શરીર, કેવી એની હલચલની પ્રક્રિયાઓ, આપણું મગજ કામ ન કરે. પણ ભક્તજનો, એ સમુદ્રની અંદર અનેકો પ્રકારની માછલીઓ, એક બે પ્રકારની નહીં, અનંત પ્રકારની માછલીઓ, એકને જુઓ ત્યાં બીજીને ભૂલી જઈએ, બીજીને જુઓ ત્યાં ત્રીજીને ભૂલી જઈએ, એવી માછલીઓ, ઉડતી માછલી બોલો. મેં તો હમણાં જોયું કે ઉડતી માછલીઓ પણ આવતી હોય છે. આકાશમાં ઉડતા પંખીઓને તો આપણે જોયા હતા, પણ આકાશની અંદર ઉડતી માછલીઓ તો બહુ ઓછી આપણને ખબર હોય. પણ સમુદ્રમાં અમુક વિસ્તારમાં એવી પણ માછલીઓ રહે છે. અને વિચાર કરો, એ ઉડતી માછલીઓને જ ખાઈને જ અમુક પ્રકારના પંખીઓ પાસે જીવતા હોય છે. અમુક પ્રકારના પંખીઓ છે જે પંખીઓ એ માછલીને જ પોતાનું ભોજન બનાવે છે. એ જ્યારે માછલી એ ઝુંડમાં જ સાથે નીકળે, અમુક વિસ્તારની અંદર ડૂબકી લગાવીને પાછી ઉડતી ઉડતી જાય, તો ઉડતી વખતે જે માછલીઓ હવામાં હોય એને જ પોતાનું ભોજન બનાવે એવા પણ અમુક પ્રકારના પંખીઓ પાછા એ સમુદ્રના કાંઠે રહેતા હોય છે. આવું જોયા પછી આપણને એમ થાય કે ખરેખર વાત એવી છે, ઠાકોરજી આ દુનિયા બનાવી છે એકાબીજાના આધારે ચાલતું હોય છે. એ માછલીઓને ક્યાં ખબર હશે કે અમે આકાશમાં ઉડવા માટે નીકળીશું અને પછી અમુક પ્રકારના પંખીઓ આવશે અને અમને મારી નાખશે. અને વિચાર કરો, એ પંખીઓને પણ ઠાકોરજી કેવી બુદ્ધિ સુજાડી કે એને ખબર પડી જાય કે આ સમયે આ આ જગ્યાએથી માછલીઓ આવવાની છે અને આપણને આપણું ભોજન મળી જ જશે. ભક્તજનો, ખરેખર આ કુદરતની કળા છે. એટલા માટે જ એક કવિના શબ્દો મને યાદ આવે છે, કળા પરંપાર વાલાયમાં પહોંચે નહીં વિચાર, એવી તારી કળા પરંપાર, એવી તારી કળા પરંપાર. હરિવર તું કયા હથોડે આવા ઘાટ છો ગળનાર, હરિવર તું કયા હથોડે આવા ઘાટ છો ઘડનાર. બાળકને પ્રભુ માત પિતાની જોને કેમ આવે અણસાર, એવી તારી કળા અપરંપાર. હરિવર તું કયા હથોડે આવા ઘાટ છો ગણનાર, કે બાળકને પ્રભુ માત પિતાની કેમ આવે અણસાર. બાળકને પોતાના માતા પિતાની જ અણસાર કેમ આવે, બીજા કોઈની કેમ ન આવે.
ભગવાને કેવી હથોડી ચલાવી છે, ભગવાને કેવું બીબું બનાવ્યું છે, વિચાર કરો ભક્તજનો. ઠાકોરજીની બનાવેલી આ દુનિયાની અંદર જ્યારે ટ્રાફિકમાં આપણે ફસાણા હોઈએ, કોઈ રેલવે સ્ટેશને ગયા હોઈએ, અત્યારના એરપોર્ટ આપણે જતા હોઈએ તો ત્યાં જોઈએ કેટલું માણસો. બસ સ્ટોપે જઈએ તો આપણને લાગે બસ માણસો બધું બસ આ મુસાફરી ટ્રાવેલિંગ જ કરતું હશે, બસમાં જ ફરતું હશે એવું લાગે. જો ટ્રેન રેલવે સ્ટેશને જઈએ તો એમ લાગે કે બસ માણસો દુનિયા આખી ટ્રેનમાં જ મુસાફરી કરતી હશે. અને કેટલું માણસો એમાં મુંબઈની ટ્રેનમાં જો તમે ગયા હો તમને ખબર હોય, આહા થઈ જાય કેટલું માણસો. એમ એવું કહેવાય છે કે મુંબઈની ટ્રેનની અંદર એક સાથે ટ્રેન ઊભી રહી જ્યારે, તો સ્ટેશન ઉપર ડોંબીવલી સ્ટેશને ટ્રેન ઊભી હોય, એક જ મિનિટનો સમય હોય, એક મિનિટની અંદર પૂરા 20,000 લોકો નીચે ઉતરી જાય અને 20,000 લોકો પાછા ઉપર ચડી જાય. બોલો વિચાર કરો એક જ મિનિટની અંદર કેટલું માણસો ચડતું હશે, કેટલું માણસો ટ્રાવેલિંગ કરતું હશે. તો આવા રેલવે સ્ટેશન આપણે જઈ ચડી, એરપોર્ટે જઈ ચડી ત્યારે આપણને ખબર પડે કેટલા પ્રકારના માણસો છે અને કેટલી માણસની મેદની ભીડ હોય. એ પછી પણ તમામના મોઢા જોઈએ, તમામના મોડલ જોઈએ, બધાના અલગ અલગ મોડલ. વિચાર તો કરો બધાના મોડલ અલગ અલગ, બધાના મોઢા અલગ અલગ, કોઈનું એક સરખું મોઢું મળવા ન આવે. આ કેટલી ઠાકોરજીની એક પ્રકાર અલગ પ્રકારની એક આ રચના કહેવાય, કેટલા પ્રકારના ભગવાને બીબા બનાવ્યા હશે કે તમામ મૂર્તિઓ અલગ અલગ. ખરેખર ભક્તજનો જેને ભગવાનમાં વિશ્વાસ ન આવતો હોય ને એવા વ્યક્તિઓએ આવું મન ચિંતન કરવું જોઈએ. તમને પણ હું વિનંતી કરું કે જો જ્યારે જે પણ વ્યક્તિ એવું કહેતો હોય ને કે બસ બધું ઓટોમેટિક થાય છે બધું, આ કંઈ ભગવાન ભગવાન કંઈ હોય નહીં, અમે એમાં બિલીવ ના કરીએ, તો તમે બિલીવ ના કરો તો કાંઈ નહીં, પણ ખાલી થોડુંક મન ચિંતન તો કરજો. એમ તમે કહેજો કે આટલા પ્રકારના માણસો જે અલગ અલગ બને છે ને, એક સામાન્ય જળના બિંદુમાંથી મનુષ્યની ઉત્પત્તિ થાય છે. આકાશમાં દ્રષ્ટિ કરીએ અને અમાસની કાળી રાત્રિએ ભલે ચાંદો નથી દેખાતો, પણ અનંત જે તારલાઓ દેખાય છે આકાશમાં અધર રહ્યા છે, એ શું કહે આમને રહ્યા હશે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એટલું બધું છે, જો સાયન્ટિફિક ભાષાની અંદર વાત કરીએ તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એટલું બધું છે કે કોઈ પણ પદાર્થને પોતાના તરફ આકર્ષી લે છે, ખેંચી લે છે. પથ્થરને અથવા બોલને આકાશમાં ઘા કરીએ છીએ તો ફેંકતાની સાથે જ ફરીવાર પાછો નીચે કેમ આવે છે? પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે. તો વિચાર કરો, પૃથ્વી કરતાં પણ મોટા મોટા જે તારાઓ, સૂર્યને પણ એક સામાન્ય તારો જ ગણવામાં આવ્યો છે, અને સૂર્ય કરતાં પણ મોટી કદના તારાઓ તો અનંત છે. એક બે નહીં, 5-25 નહીં. આ તો હિન્દુ સંસ્કૃતિની એક આપણી ધાર્મિક માન્યતાના આધારે આપણે એમ કહીએ છીએ કે સૂર્ય એ નારાયણ છે. 100% સાચી વાત, સૂર્ય નારાયણ છે, કારણ કે આખી દુનિયાને અગ્નિ, તેજ, પ્રકાશ એ પૂરું પાડે છે. જે માનવ જીવનની અંદર એની જેની તાતી જરૂર છે એના આધારે સજીવ સૃષ્ટિ બચી શકે છે, એના આધારે ખાધેલો ખોરાક પચી શકે છે. એટલે આપણે એને નારાયણ કહીએ, ભગવાનનું સ્વરૂપ કહીએ, 100% સાચી વાત છે. પણ ભક્તજનો વૈજ્ઞાનિક રીતે જો જોઈએ તો સૂર્ય જેવા તો અનેકો અનેક તારાઓ છે, અને એ તારાઓ પૃથ્વી ઉપર આવીને પડતા નથી, એ ભગવાનની કેટલી મોટી એક રચના હશે, ભગવાનની કેટલી મોટી દયા હશે, વિચાર કરો. ભક્તજનો કહેવાનો તાત્પર્ય બસ એટલો જ છે કે આવા તો અનંત પ્રકારના જીવો એ સમુદ્રની અંદર રહ્યા છે, પણ એ સમુદ્રની અંદર રહેલા તમામ પ્રકારની માછલીઓ, એની અંદર એક એવા પ્રકારની માછલીઓ છે જેનું નામ છે જળ કાતરણી માછલી. જેને મછુવારો જ્યારે માછલા પકડવા માટે જાળ ફેંકે તો એ જાળની અંદર બધી માછલીઓ આવી જાય. ભૂલમાં પણ જો આ જાળ કાતરણી માછલી આવી ગઈ તો એ જાળ કાતરણી માછલીને ઠાકોરજીએ એવા દાંત આપ્યા છે કોઈ પણ વસ્તુને કાપી શકે, કોઈ પણ વસ્તુને કાપી શકે, એટલા મજબૂત દાંત. અને એ દાંત એટલા મજબૂત, જે પણ જાળમાં એ ફસાણી પોતે તો એ જાળને કાપી નાખે, પણ પોતે જાળમાંથી નીકળે એટલે એની પાછળ તમામ બીજી માછલીઓ હોય એ બધી પણ જાળમાંથી બહાર નીસરી જાય. ભક્તજનો આ તો દ્રષ્ટાંત છે,
સિદ્ધાંત એનો એવો છે કે આપણા સંપ્રદાયની અંદર શ્રીજી મહારાજ એને એનું ભજન કરીને જે શક્તિ સામર્થ્ય પામ્યા છે એવા તમામ સંતો, તમામ મહાપુરુષો, એવા મોટા ભક્તો એ બધા જળ કાતરની માછલી જેવા છે. એ જાળમાંથી પોતે તો નિસરશે પણ પોતાની સાથે બીજા અનંત જીવોને પણ અક્ષરધામના નિવાસી બનાવી દેશે. ભક્તજનો, એવા ભગવાનના સંતો અને ભક્તો દયાળુ છે. અને એટલા માટે જ અહીંયા શ્રીજી મહારાજ એવું કહે છે કે ભગવાન તો એવા બળિયા છે કે જો અંતકાળે વાસના હશે તો હિરજીની પેઠે નસ્તર મારીને પણ દેહની ખબર રહેવા દેશે નહીં અને વાસના ટાળી નાખશે. ભક્તજનો, સર્વ અવતારના અવતારી સર્વકારણના કારણ આપણા સૌના ઈષ્ટદેવ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ છેક અક્ષરધામમાંથી આ લોકમાં આવ્યા, એની પાછળનું કોઈ એક કારણ હોય. મારા શાસ્ત્રના અધ્યાસ પ્રમાણે, અભ્યાસ પ્રમાણે, નિધિધ્યાસ પ્રમાણે વાત કરું તો શ્રીજી મહારાજના અનેક બીજા હેતુ હશે. કારણીના પાંચમા વચન પ્રમાણે પોતાના પ્રેમી ભક્તોને લાડ લડાવવા માટે મહારાજ આ લોકમાં આવ્યા હશે. સત્સંગી જીવનના શાસ્ત્ર પ્રમાણે જોઈએ તો ભગવાન શ્રીહરિ પોતે છ હેતુ લઈને આ લોકમાં આવ્યા હતા. એ છ હેતુને પૂરા કરીને મહારાજ આ લોકમાંથી ગયા, એ વાત પણ સાચી હોઈ શકે. ભક્ત ચિંતામણી ગ્રંથની કથા પ્રમાણે જો જોઈએ તો ભગવાન પોતાના પ્રેમી ભક્તોને પોતાની લીલાઓનું ગાન કરવા થાય અને આજીવન ચરિત્રો ગાય સાંભળી અને શ્રીજી મહારાજનું ભોજન કરી ધામમાં પહોંચે એટલા માટે મહારાજ આ લોકમાં આવ્યા હતા. આવા બીજા અનેકો કારણો છે, નો ડાઉટ. પણ મને એવું લાગ્યું, મારી મતિ અનુસાર, કે ભગવાન સ્વામિનારાયણ આ લોકની અંદર આવ્યા કેવળ ને કેવળ પોતાના તમામ આશ્રિતો, એ ગ્રહસ્થ હોય તોય ભલે અને ત્યાગી હોય તોય ભલે, તમામમાંથી વૃત્તિ તૂટી એક ભગવાનમાં વૃત્તિ લાગે. સાંભળજો ભક્તજનો, પોતાના દેહમાંથી પણ વૃત્તિ તૂટી જાય અને ભગવાનના સ્વરૂપમાં મન લાગે, એ મન એમાં લાગ્યા પછી, એમાં ચોંટ્યા પછી બીજે ક્યાંય ચોંટવા ન પામે અને અંતકાળ આવે ત્યાં સુધીમાં જીવ કેવો ચોખ્ખો થઈ જાય. ઉનાળાની ઋતુ હોય, દમ દગતો તાપ પડતો હોય અને એકદમ ગરમ થયેલી રેતી એની મુઠ્ઠી ભરી અને કોઈ દિવાલ ઉપર ફેંકવામાં આવે, કેટલા કણ ચોંટે, રેતીના કેટલા દાણા દિવાલને ચોંટે, ચોંટે બી ના ચોંટે. બસ ભક્તજનો, જેમ ગરમીથી ગરમ થયેલા વેકરો એટલે કે રેતી એ જેમ દિવાલે ચોંટતી નથી, એમ જ્યારે માણસનું મન તમામ પદાર્થ માત્રમાંથી ઉદાસ થઈ જાય, નિરસ થઈ જાય, ચોંટે જ નહીં, નિષ્પૃહ થઈ જાય અને પછી ભગવાનમાં મન લાગે અને પછી એવી સ્થિતિમાં જો આ લોકને છોડવાનો સમય થાય તો એવા વ્યક્તિને ભગવાનનું ધામ મળતું હોય છે. અને તમામ એવા જીવ પ્રાણી માત્રને, એક બે પાંચ પચાસને નહીં, અનંતને પોતાના શ્રદ્ધામાં એવા જીવોને ચોખ્ખા કરીને ભગવાન સ્વામિનારાયણ આ લોકમાંથી એને લેવા માટે આ લોકમાં આવ્યા છે, એવું ભગવાન સ્વામિનારાયણનું કહેવું આપણા શાસ્ત્રોની અંદર લખાયેલું છે. એક પ્રસિદ્ધ પ્રસંગ મને યાદ આવે છે, ભગવાન સ્વામિનારાયણ જ્યારે ગરડાની અંદર લીલુડા લીમડા નીચે બિરાજમાન હોય, મોટી સભા ભરાઈને બેઠી હોય, સંત ભક્તો કીર્તનો ગાતા હોય, શ્રીજી મહારાજ પોતે પોતાની મૂર્તિનું ધ્યાન કરતા હોય અને એ જ અરસામાં ધરમપુરના કુશળ કુંવરબાઈ, જે નવા નવા સત્સંગી થયેલા અને સત્સંગી થયા એટલે ભગવાનને માટે કંઈક મોકલાવવું છે, ભગવાનને માટે મારી કંઈક વસ્તુ ભગવાનના ઉપયોગમાં આવે એવી ભાવનાથી કુશળ કુંવરબાઈએ, પોતે મહારાણી હતા, આખું રાજ્ય ચલાવતા હતા, એ પછી પણ પોતાના હાથે જ જે ડાંગર હોય ને એને એકદમ ધ્યાનપૂર્વક એના ફોતરા કાઢી અને પછી જે ચોખા વધે એ અણીશુદ્ધ ચોખા, હાથથી જો એના ફોતરા કાઢીને તો એના એ અણીવાળા ચોખા રહે, અને અત્યારે જે મશીનરીઓમાં ચોખા નીકળતા હોય તો એવું કહેવાય છે કે એના અણીઓ છે ભાંગી જાય. તો એ જે હાથથી ફોતરા કાઢેલા ચોખાઓ, એક પાશેરેક જેટલા ચોખા કુશળ કુંવરબાઈએ ભગવાનને
થાળ બનાવવા માટે ગરડા સેવામાં મોકલ્યા હરિભક્તોની સાથે. અને એ વખતે હરિભક્તોએ આવીને શ્રીજી મહારાજના ચરણોમાં રાખ્યા. મહારાજે પૂછ્યું, ભક્તો ક્યાંથી આવો છો? મહારાજ, ધરમપુરથી આવીએ છીએ. ઓહો, ધરમપુરથી આવો છો? શું કરે અમારા કુશળ કુંવરબાઈ? તબિયત તો સારી છે ને? બધા ખબર અંતર પૂછ્યા, કુશળતાના સમાચાર પૂછ્યા. ત્યારે એવું કહ્યું, સંઘે એવું કહ્યું કે મહારાજ, તમારી દયાથી બધાને સારું છે, પણ કુશળ કુંવરબાઈએ, મહારાણીએ તમારા માટે પોતાના હાથે ફોતરા કાઢીને જે ચોખા છે એ તમારી રસોઈ બનાવવા માટે, તમારા થાળ માટે મોકલાવ્યા છે. મહારાજ કે, ઓહો, બહુ પ્રેમી ભક્ત છે, બતાવો તો ખરા અમને કેવા છે. અને સંઘમાંથી કોઈ માણસે ઊભા થઈ એ જે ચોખાની પોટલી હતી મહારાજના હાથમાં મૂકી. મહારાજે ગાંઠ છોડી અને જે જોયું, એકદમ અણીશુદ્ધ ચોખા. અને એ વખતે મહારાજે ચોખાની મુઠ્ઠી ભરી અને આમ હાથમાં મુઠ્ઠી લઈને આમાં ધાર કરે છે. મહારાજ કહ્યું, સભા, સંતો, ભક્તો, સાંભળો છો ને? આ અણીશુદ્ધ ચોખા જેવા જ્યારે તમે ચોખ્ખા થશો, સાંભળજો ભક્તોજનો, આ વાતની અંદર મર્મ છે. આ અણીશુદ્ધ ચોખા જેવા જ્યારે તમે બધા ચોખ્ખા થશો, ત્યારે અમે તમને અક્ષરધામમાં લઈ જઈશું. લો, ભગવાન સ્વામિનારાયણ પોતે બોલ્યા છે કે અણીશુદ્ધ ચોખા જેવા જ્યારે તમે ચોખ્ખા થશો. કહેવાનો મતલબ ક્યાંય ખામી નહીં એમ. અણી શુદ્ધ હોય અને પાછા એકદમ ચોખ્ખા, વ્હાઈટ, એકદમ એક પણ પ્રકારનું ફોતરું નહીં, એક પણ પ્રકારનો દાગ નહીં, એકદમ વ્હાઈટ, જે એમ કહેવાય ને કે એવા સરસ મજાના ચોખ્ખા, જ્યારે આવા ચોખ્ખા થઈને ભક્તજનો, ત્યારે ખરેખર ભગવાનના થાળમાં જઈ શકીએ એના અધિકારી આપણે બનતા હોઈએ. આપણે બધા અત્યારે ચોખ્ખા તો હોઈશું કદાચ, પણ હજી અણીશુદ્ધ ચોખ્ખા નથી થયા. સંતો, આ સત્સંગ, આ કથા વાર્તા, સ્વામીની વાતો આના જેવા માધ્યમ બનાવી, અને કુશળ કુંવરબાઈ, આ બધા કુશળ કુંવરબાઈ છે, એ જ્યારે પોતાના હાથે એક એક ચોખ્ખો લઈ અને પછી આપણને આવા અણીશુદ્ધ ચોખ્ખા કરશે, અને ત્યારે પછી મૂળજી બ્રહ્મચારી ઠાકોરજીના થાળમાં એ ભાતને બાફશે અને ભગવાનને થાળમાં એ ધરાવશે. ભક્તજનો, આપણે એવા થવાનું છે. પણ સ્વામી અહીંયા એ જ વાત કરે છે કે ભગવાન છે તો બહુ મોટા દયાળુ છે. ઠાકોરજી આ લોકની અંદર આવ્યા અને નક્કી કર્યું કે મારે અનંત જીવને પોતાના ધામમાં લઈ જવા છે, તો પછી ભક્તજનો, એ તો અક્ષરધામમાં લઈ જ જશે. દેહમાં વૃત્તિ છેલ્લે રહેશે તો એમાંથી પણ તોડાવશે અને પોતાના અક્ષરધામમાં મહારાજ લઈ જશે. એવા ભગવાન પોતે દયાળુ છે એવી વાત અહીંયા શ્રીજી મહારાજ સ્વામી પોતે વાતો કરી રહ્યા છે. એવી રીતે 51મી વાત સ્વામીએ પૂરી કરી છે. આવો 52મી વાત આપણે વાંચીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. પછી સ્વામીએ વાત કરી છે મોટા શહેરનું સેવન તથા અધિકાર તથા ધનનો પ્રસંગ એ આદિ જીવને બગડવાના હેતુ છે, માટે તે સમજી રાખો. સરસ વાત છે ભક્તજનો, મોટા શહેરનું સેવન તથા અધિકાર તથા ધનનો પ્રસંગ, ત્રણ વસ્તુ ભયાનક છે. કઈ કઈ? મોટા શહેરનું સેવન. જો ભક્તો, આ વાત આજથી 200 વર્ષ પહેલાં લખાણી છે. એટલે એક વખત તો સમજી રાખવું કે 200 વર્ષ પહેલાં પણ મોટા શહેરો છે એ તો બગડેલા જ હતા. એ મુંબઈ હોય તો ભલે, એ અમદાવાદ હોય તો ભલે, એ સુરત હોય તો ભલે, વડોદરા હોય તો ભલે, સિટી જે કોઈ માત્ર કહેવાતા હશે, મોટા શહેરો છે એ પહેલાં બગડેલા હતા, અત્યારે બગડેલા છે અને ભવિષ્યમાં પણ બગડેલા જ રહેવાના છે. કેમ? વિષયનો યોગ વધારે છે, એટલા માટે. લોકોની જે જીવન જીવવાની શૈલી છે એમાં સહેજે થોડીક વધારો એમાં છે. ગામડાના લોકો છે એ મુઠ્ઠી ખીચડી ખાઈ સાંજ પડે આરામથી સૂઈ જતા હોય, એટલામાં નિંદર આવી જાય છે. જ્યારે શહેરના લોકો હોય છે એને અત્યારના સમય પ્રમાણે પિત્ઝા, બર્ગર કે પછી જે તે આવી આધુનિક વસ્તુઓ ખાય, ભરપેટ ખાધા પછી પણ સંતોષ ન થાય તો બીજું ત્રીજું પી અને પછી સૂવા પડે ત્યારે નિંદર આવે છે. આ વાત સાચી છે, એટલા માટે શહેરો ભયાનક છે. સ્વામીએ સરસ વાત કરી છે. જો મોટા શહેરનું સેવન, નંબર એક. બીજો અધિકાર. અધિકાર એટલે સત્તા, પદ, પ્રતિષ્ઠા, કાંઈક કહેવાય ને કે જેને આપણે કહીએ કે પ્રાપ્તિ, પદની પ્રાપ્તિ કહીએ.
ત્યાગીને પણ હોઈ શકે, ગ્રહસ્થને પણ હોઈ શકે. કાંઈક થોડોક અધિકાર જો આવી જાય, પોતે જો પોતાનું ધાર્યું કંઈક કોઈક જગ્યાએ થવા માંડે, તો એ બે બીજી વસ્તુ. અને ત્રીજી વસ્તુ છે ધનનો પ્રસંગ. પોતાની કેપેસિટી પ્રમાણે ઠાકોરજી ધન આપે તો વાંધો નથી, પણ જો ભગવાને દયા કરી થોડુંક વધારે ધન જો મળ્યું, તો ધનનો પ્રસંગ પણ એવો છે કે જે ભગવાનનું ભજન ભૂલવાડી દે છે. અમે નજરે જોયેલા એવા ઘણાય દાખલાઓ છે કે જ્યારે ઠાકોરજીએ કંઈ ન આપ્યું હોય ત્યારે મંદિરમાં 8-8, 10-10 કલાક ઠાકોરજીની સેવા થતી હોય, સંતો જે કહે એમ કરતા હોય, હાથમાં સાવરણી લઈને મંદિર વાળતા પણ અમે જોયા છે. અને એવા વ્યક્તિઓને જ્યારે સંતોએ દયા કરી, ઠાકોરજીને પ્રાર્થના કરી, ઠાકોરજીએ પ્રાર્થના સાંભળી અને ભગવાને સુખિયા કર્યા, હાથમાં સાવરણી લઈને વાળતા લોકો એવાને જ્યારે ઠાકોરજી સુખિયા કર્યા છે ને, ત્યારે મહિને એકવાર પણ મંદિરે દર્શન કરવા આવવાનો યોગ મળતો નથી. આ કેટલી ભયાનકતા છે, વિચાર કરો. આવા અમે જોયા છે, કોઈનું સાંભળેલું અમે કહેતા નથી, નજરે જોયેલી વાત અમે તમને કરીએ છીએ. ભક્તજનો, અત્યારે જે કથા સાંભળી રહ્યા છે, અમારી નમ્ર વિનંતી છે અમને, આ લોકની અંદર બધું જ કરજો, અમારી કોઈ ના નથી. રૂપિયા કમાજો, સંપત્તિવાળા થજો, બહુ મોટી નામના વધારજો, બધું જ કરજો, અમારી કોઈ ના નથી. ઇવન તમે જ સાંભળો છો એટલું જ નહીં, તમારા પરિવારના લોકોને કહેજો, તમારી આવતી પેઢીને પણ કહેતા રહેજો. ઠાકોરજીએ 3 ટાણા ખવાય, નિરાતે નિંદ્રા આવી જાય છે, શરીર સ્વાસ્થ્ય સારું છે, અને જો સારા વસ્ત્રો પહેરવા માટે મળી રહેતા હોય અને સમાજની અંદર થોડી આબરૂ હોય, આટલા વાના જો ભગવાને આપ્યા હોય ને, તો પછી બહુ બીજા ઝાઝા વલખા ન મારવા. ખરેખર ભક્તજનો, ઝાઝા વલખા મારવાનો કોઈ મતલબ નથી, કારણ કે મોટા મોટા માંધાતાઓ ઘણું બધું ભેળું કર્યા પછી પણ ભોગવા વગરના જતા રહ્યા છે, સાથે કંઈ લઈ ગયા નથી અને કરેલી તમામ મહેનત પાણી ફરી ગઈ છે. તો વિચાર કરો, આપણો પણ એ જ વારો આવવાનો છે. આ લોકમાં કોઈ અમરપટો લઈને તો કોઈ આવ્યા નથી. તો શા માટે ખોટી માથાકૂટી, શા માટે ખોટી આવી બધી મહાપીંજણો? એના કરતાં બધું સાહજિક છે, બધું સહજતાથી મળે છે, તો પછી બધું મળ્યા પછી ભગવાનનું ભજન કરી લઈએ ને. સાથે સાથે ભગવાનનું ભજન થશે તો ખરેખર છેલ્લે સરવાળા બાદબાકી કરતી વખતે નીચું જોયા જેવું નહીં થાય, અને જો ભજન નહીં કરીએ તો છેલ્લે જ્યારે ઠાકોરજી સરવાળા બાદબાકી ગુણાકાર ભાંગાકાર કરશે ને, ત્યારે કેવળ ને કેવળ નીચું જોવાનો વારો આવશે, કા પછી આમથી તેમ જોવાનો વારો આવશે. ભક્તજનો, ખરેખર એવું નથી કરવું. આપણે ખરેખર ભાગ્યશાળી છીએ કે આપણને સંતોની પ્રાપ્તિ થઈ છે, ભગવાનની પ્રાપ્તિ થઈ છે, સત્સંગની પ્રાપ્તિ થઈ છે. તો હવે આ સમયની અંદર બધું જ કરતાં કરતાં ભગવાનનું ભજન થશે તો એ ખરેખર બહુ મોટી નસીબની વાત છે. તો મારી નમ્ર વિનંતી છે તમને બધાને અને તમામ તમારા આવતી આગળની પેઢીને, તમે પણ કહેતા રહેજો કે ઠાકોરજી જેટલું આપ્યું છે ને એટલું ઘણું છે, આપણું હાર્ડવર્ક કેટલું છે, પ્રારબ્ધ કેવું છે, બુદ્ધિ કેવી છે, પાત્રતા પ્રમાણે ભગવાન ભવિષ્યમાં ઘણું બધું આપશે. પણ જોજો ભક્તજનો, સત્સંગ છૂટી ન જાય. અહીંયા રહેતા હોય તોય ભલે, કે પછી કદાચ આઉટ ઓફ ધ કન્ટ્રી રહેતા હોય તોય ભલે, ગમે ત્યાં રહેતા હોય, સત્સંગ મેળવો છે બહુ મોટી મહત્વની વાત છે. સત્સંગ છૂટી ન જાય એનું હંમેશાને માટે ધ્યાન રાખવાનું છે. મંદિરે જતા રહેજો, ભગવાનનું ભજન કરતા રહેજો, હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેઠતા બધી જ ક્રિયામાં સ્વામિનારાયણ 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 જપતા રહેજો. જ્યારે પણ યોગ મળે, સમય મળે, કથા વાર્તા સાંભળી જગતને ખોટું માનતા રહેજો. આ બધી ભક્તજનો આ શોર્ટ વ્યાખ્યાઓ છે, આ અમુક 1-2-5 વર્ષો નહીં, આખી જિંદગીના જે અનુભવો હોય, અનુભવમાંથી ચૂંટેલા જે બિંદુઓ હોય ને, ચૂંટેલી જે સામાન્ય પંક્તિઓ હોય ને, એ પંક્તિઓ તમારી આગળ રજૂ કરું છું. ભક્તજનો, આ બધું કરતા રહીશું ને તો આ મનુષ્યનો જે ભવનો ફેરો છે એ વ્યર્થ નહીં જાય, ફેલ નહીં જાય. અને જો આમાં ધ્યાન નહીં આપીએ તો બધું જ કર્યા પછી છેલ્લે ફેરો આપણો નિષ્ફળ જશે એવો આપણે
થવા દેવું નથી, એટલા માટે આપણે સજાગ થઈ અને આ સાંભળી રહ્યા છીએ. તો ભક્તજનો, સ્વામીએ ત્રણ જે વાત કરી છે કે એક તો મોટા શહેરનું સેવન, બીજો અધિકાર અને ત્રીજો ધનનો પ્રસંગ. એક તો મોટા શહેરના સેવનની અંદર તકલીફ મેં પહેલાં કહી એ પ્રમાણે એ જ કે લોકોની જે રહેવાની જીવન વ્યવસ્થા છે એમાં ઘણો બધો ફેરફાર થયો છે. બધાને બસ સારું જ ભોગવવું ગમે છે, સારા વસ્ત્રો, જો કે જગતની દ્રષ્ટિએ સારા કેવા જાય છે, બાકી અત્યારે અમારા સંતોની ભાષામાં કહીએ તો અત્યારના જે લેડીઝ અને અત્યારના જે યુવાનો જે કપડાં પહેરતા થયા છે, ખરેખર ચિંતા થાય છે અમને પણ. અને જ્યારે સત્સંગીના ઘરે પણ આવા ખરાબ કપડાઓ પહેરાતા હોય, યુવાન દીકરીઓ શોર્ટ એકદમ પહેરતા હોય, ટૂંકા કપડાઓ પહેરતા હોય, શરીરના અંગો દેખાતા હોય, અને છોકરાઓને ચલો આખા પેન્ટ પહેરતા હશે પણ ફાટેલા પહેરતા હોય છે, શા માટે? એવી જરૂર જ નથી ભક્તજનો. ઠાકોરજીએ જો સારા દિવસો આપ્યા હોય તો શા માટે એવા ખરાબ વસ્ત્રો પહેરવા જોઈએ? સત્સંગીઓને તો અમે કહી શકીએ અમારો અધિકાર છે, ભલે અમે કદાચ ઉંમરમાં નાના હોઈશું પણ અધિકારમાં તમારા કરતા મોટા છીએ, એટલે કહીએ છીએ. મહેરબાની કરી જે કોઈ સત્સંગીના ઘરમાં દીકરીઓ ટૂંકા વસ્ત્રો પહેરતી હોય, ઘરમાં પહેરતી હોય કે ઘરની બહાર પહેરીને ફરતી હોય, મહેરબાની કરી આવું ન થવા દેશો. અમારી નમ્ર વિનંતી છે કે આવા ટૂંકા વસ્ત્રો પહેરીને તમારી દીકરી બહાર જશે, હેમખેમ પાછી આવશે કે નહીં એની કોઈ જવાબદારી નથી. ચલો માની લઈએ કે જે વ્યક્તિ ઘરની બહાર જાય છે એ કદાચ નિર્દોષ હશે, પણ ભક્તજનો આ કળિયુગની માયા એટલી ભયંકર છે કે એના રૂપને જોઈ, સ્વરૂપને જોઈ, શરીરને જોઈ મન તો કોઈ પણનું આકર્ષણ થાય ને, અને પછી જો કાંઈક અડપલું કરશે, સમાજમાં ઊંચું મોઢું લઈ અને નીકળવા જેવો સમય નહીં રહે. ભક્તજનો, એને કરતાં જાગ્યા ત્યારથી સવાર ખોટી વેસન, ખોટા વ્યસનો અને ખોટી ફેશનો એમાં ક્યાંય ફસાવા કરતાં ભગવાનનું શરણું એને સોંપી દો, કથાવાર્તાના યોગમાં રાખો, ઉપદેશ આપતા રહેજો. અઠવાડિયે 15 દિવસે ઘરના તમામ પરિવારના ભક્તો સભ્યો ભેળા મળી અને વચરામૃત વાંચજો, 2-5 મિનિટ ઠાકોરજીની ધૂન કરજો, કીર્તનો ગાતા રહેજો, જેને આપણે ટૂંકમાં ઘર સભા કહીએ, એવું જો કરતા રહેશો ને ભક્તજનો તો ખરેખર વાંધો નહીં આવે. બાકી આગળનો સમય એટલો ભયંકર છે અને સિટીઓમાં રહેનારા ભક્તો માટે તો અમારી નમ્ર વિનંતી છે, અમે એવું નથી કહેતા કે તમે શંકા કરજો, તમે કુશંકા કરજો, પણ હા, ધ્યાન જરૂર રાખજો. એવું પણ અમે સાંભળ્યું છે કે સત્સંગીઓની ઘરે રહેનારી દીકરીઓ ઘરમાંથી બહાર નીકળે ત્યારે તો એકદમ સારા વસ્ત્રો પહેરીને નીકળે છે, પણ પોતાની સખીને ત્યાં જઈ, કોલેજમાં જે ભણતી હોય એવી છોકરીઓ માટે વાત કરીએ છીએ, જ્યારે પોતાની બહેનપણીની ઘરે જઈ, એની બહેનપણીની ઘરે તો સત્સંગ નામે કંઈ જ ના હોય, સત્સંગ એટલે શું ખબર જ નથી. હવે એવા જીવની ઘરે તો અત્યારે શું ના હોય, એમ અત્યારના તમામ ખરાબ વસ્તુઓ કહેવાય બધી ત્યાં હોય, ત્યાં જઈને વસ્ત્ર બદલાવી પછી કોલેજના એક ગ્રાઉન્ડમાં જતી હોય છે. ખરેખર બહુ દુઃખદાયી વાત છે, જ્યારે હરિભક્તો પાસેથી અમે સાંભળતા હોઈએ ત્યારે ખરેખર અમને પણ બહુ દુઃખ થાય કે આજના સત્સંગીઓને તમામને એમ છે કે બસ આપણે આ ભવસાગરની માયાને તરી જઈશું, હેમખેમ કોઈ દાગ ન લાગે એવું જીવન જીવી ભગવાનને પ્યારા બની જઈશું. સત્સંગી એવું માનતા હોય ચાલો એની માન્યતા સાચી હશે, પણ પોતાના મારી પાછળના પરિવારની પેઢી છે એની અંદર શું થઈ રહ્યું છે, કાં તો એને ખબર જ નથી અને કાં તો એ નજરઅંદાજ કરી રહ્યા છે. ભૂલમાં પણ આવી ભૂલ ન થવા દેશો ભક્તજનો, વધારે વાત કરવી નથી. પણ સ્વામી આજે કહે છે કે મોટા શહેરનું સેવન એટલા માટે જ ખરાબ છે, લોકોને એવું ખાવું ગમે છે, ખરાબ પહેરવું ગમે છે, ખરાબ જોવું ગમે છે, ખરાબ સાંભળવું ગમે છે, ખરાબ વાતો ગમે છે, બધું જ ખરાબ ગમે છે, કારણ કે કળિયુગ છે અને આસપાસનું જે એટમોસ્ફિયર છે પણ એટલું ભયંકર છે કે કોઈ બચી જ ના શકે. આ તો કેવી વાત થઈ કે દરિયામાં કૂદવાનું ખરા પણ પગનું તળિયું પલળવા નહીં દેવાનું, આ તો કેમ બને કો, શક્ય છે?
ઇમ્પોસિબલ વાત છે. સમુદ્રને તમારે તરવો હોય, નદીને તરવી હોય તો કૂદવું પડે, ને કૂદ્યા વગર તરી ન શકાય. ને જો કૂદવું હોય તો કૂદો એટલે આખું શરીર ભીનું થાય જ, તો પગનું તળિયું પલળવા ન દેવું એ તે શક્ય બને. આટલો ભયંકર સમય અત્યારે આ કળિયુગમાં ચાલી રહ્યો છે. ભક્તજનો, આપણે બધાએ સાવધાન રહેવાનું છે. સંતોએ પણ સાવધાન રહેવાની જરૂર છે, અને સાથે હરિભક્તોએ પણ સાવધાન રહેવાની જરૂર છે. જો આ તમામ જગતની માયામાં નહીં ફસાઈએ તો ખરેખર ભગવાનના વાલા થઈ શકીશું. માટે સ્વામી કહે છે કે મોટા શહેરનું સેવન ખરાબ છે, એમાંય પણ પાછું અધિકાર મળે, કંઈક પદ મળે, કંઈક પ્રતિષ્ઠા મળે. નહીં કોઉં અસજન મેઉ જગમાહી, તુલસીદાસજીએ રામાયણની અંદર લખ્યું છે. નહીં કોઉં અસજન મેઉ જગમાહી, પ્રભુતા પાઈ જાઈ મદ ના હોઈ. અરે પ્રભુતા પાઈ જાઈ મદ ના હોઈ. નહીં કોઉં અસજન મેઉ જગમાહી, પ્રભુતા પાઈ જાઈ મદ ના હોઈ. અરે અત્યારના સમયમાં કોઈ એવો વ્યક્તિ ના હોય કે જેને પ્રભુતા મળે, કંઈક પદ મળે, પ્રતિષ્ઠા મળે, માન મોટાઈ મરડાઈ મળે, અને પછી એને પ્રભુતા પાઈ જાય મદના હોય, અહંકાર ન ફૂટે, એવા તો કોઈક જ વ્યક્તિ હોય, કોઈ એવા ભગવાનના ભક્ત વિરલા હોય કે જેને બધું જ મળ્યા પછી, માન પ્રતિષ્ઠા પદ બધું જ મળ્યા પછી પણ એકદમ નિરહંકારી થઈ, નિરાભિમાની થઈ અને ભગવાનના ભક્તનું જીવન જીવે, એવા તો કોઈક જ ભક્ત હોય. ભક્તજનો, માટે સ્વામી કહે છે કે અધિકાર મળે અને ધનનો પ્રસંગ થાય. ભક્તજનો, કેપેસિટી કરતાં વધારે જો ધન મળશે ને તો પણ એ નુકસાનકારક થશે. એમાંય પણ જો અનિતિથી કમાયેલું ધન હશે તો ખરેખર એ એનો રસ્તો કરીને જ જમશે. તમારી નિધિથી કમાયેલી જે 100 રૂપિયાની મૂડી હશે ને, એને પણ એ 1 લાખ રૂપિયા લઈ અને જતા રહેશે. સાંભળજો ભક્તજનો, નિધિથી કમાયેલા 100 રૂપિયા તમારા હશે અને 1,000 કે 1 લાખ રૂપિયા તમે અનિધિથી કમાઈને ઘરમાં લાવ્યા હશો. કદાચ 1-2-5 દિવસ માટે તમારા ઘરમાં રહેશે ને, તો તમારા નિધિથી કમાયેલા 100 રૂપિયા પણ એ લઈને જશે. એ અનિતિનો ધન ક્યારે પણ કોઈનું થયું નથી અને ક્યારે કોઈનું થવાનું નથી. તો જે વસ્તુ આપણી પાસે રહેવાની જ નથી, જે આપણી છે જ નહીં, તો શા માટે એના માટે આટલી બધી મહામારી કરીએ છીએ, આટલી બધી પિંજણ શા માટે? અને એવી તે શું ધનની જરૂર છે કે એવું ખોટું ધન આપણે આપણા ઘરમાં લાવી મનની વૃત્તિઓ બગાડીએ, પરિવારના તમામ લોકોના મન બગાડીએ, સંબંધો બગડે, એમાં આંટીઓ પડે, ઘરના તમામ વસ્તુ પદાર્થ માત્ર બધા બગડે? શા માટે? એવી જરૂર જ નથી. ભક્તજનો, મહેરબાની કરી અને અનિતિથી પ્રાપ્ત કરવાની ધનની જે અભિલાષા, તમારી ઈચ્છાઓ એને ટૂંકાવજો, અને નીતિથી જેટલું મળશે એટલું એટલામાં ભગવાન રાજી રહેશે. હાર્ડવર્કથી જેટલું મળશે, પરસેવાથી જેટલું મળશે એટલું આપણું છે એવું માની અને ભક્તજનો ભગવાનનું ભજન કરતા રહેશું તો ખરેખર શ્રીજી મહારાજ ખૂબ જ રાજી થશે. એવી રીતે સ્વામીએ 51મી વાત પૂરી કરી છે, 52મી વાત પૂરી કરી છે. આવતીકાલે આપણે 53મી વાત વાંચીશું. આવો અત્યારે કથાના અંતમાં કેવળ 2 મિનિટ કે લીએ હરિનામ સંકીર્તન, ઉસકે બાદ કથા કો વિરામ. સ્વામી નારાયણ બોલ, સ્વામી નારાયણ બોલ, સ્વામી નારાયણ બોલ, સ્વામી નારાયણ બોલ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ બોલ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ બોલ, 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 સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, 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 સ્વામી
સ્વામી નારાયણ બોલ, હે સ્વામી નારાયણ બોલ, સ્વામી નારાયણ બોલ, હા સ્વામી નારાયણ બોલ, સ્વામી નારાયણ બોલ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ બોલ. બોલો શ્રી સ્વામી નારાયણ ભગવાનની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રેવતી બળદેવજી હરિ કૃષ્ણ મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, કષ્ટભંજન દેવની જય, વિઘ્ન વિનાયક દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ.